પ્રશ્નો આજ તમને મળવાના છે, જે જામનગર રિલાયન્સ માલ જોબ કરે છે અને જેમનું નામ આમ તો મિતેશભાઈ મકવાણા છે, પણ અમે બધાને બુક્સ બડી નામથી ઓળખીએ છીએ. અને મોરબીના આપણા પ્રતિનિધિ એમના જે છે એ પાર્થ પટેલ કરીને છે, પાર્થભાઈ પરસુંબિયા. તો મિતેશભાઈ, આજે ખાસ રિલાયન્સમાંથી આપણને બધાને ખ્યાલ છે કે આવી બધી મલ્ટીનેશનલ કંપનીઝ છે, એમાંથી છટકીને આવવું, રજા લઈને આવવું, એ આ પુસ્તક પરબ માટે ઇટ્સ વેરી ડિફિકલ્ટ થિંગ. તો આજે મિતેશભાઈ ખાસ રજા લઈને રિલાયન્સમાંથી આપણે અહીંયા મોરબી પુસ્તક પરબમાં સીધા જમ્પ કરીને રિલાયન્સ ટુ પુસ્તક પરબ આવ્યા છે. તો મિતેશભાઈને આવકારતા આપણે એમની પાસેથી અમુક વાત જાણી, એમનો જે કન્સેપ્ટ છે તમને સમજાવો. મિતેશભાઈ, વેલકમ. વેલકમ ટુ પુસ્તક પરબ મોરબી. સમગ્ર ટીમ બધી સ્વાગત છે. કેવું લાગે છે પુસ્તક પરબમાં આવીને? બહુ જ, હું છેલ્લા એક વર્ષથી અહીંયા આવવા માટે કોશિશ કરું છું. આજે મારે રજા લઈને સ્પેશિયલ આવવું પડ્યું. એક તો એમના રજાના જો એફર્ટ છે કે પ્રસંગની રજા જાતિ કરીને એ પોતાની રજા લઈને આવ્યા છે, એમના માટે એક વખત આપણે એમને વધાવ્યું. મિત્રો, બુક્સ બડી એક એવું અભિયાન છે કે જે અંતર્ગત હમણાં જ એમને મીડિયા પબ્લિસિટી દ્વારા પણ બધા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન થયેલો અને મીડિયાએ પણ ખૂબ વખાણેલું આ અભિયાનને. બુક્સ બડી બેઝિકલી જામનગરથી ચાલુ થયેલું એક એવું અભિયાન છે જે અત્યારે ગુજરાતના 4 સિટીમાં ખૂબ જ પ્રખ્યાત છે અને ખૂબ ધામધૂમથી ચાલી રહ્યું છે. ધામધૂમથી એટલા માટે કહું છું કે આ વસ્તુ પણ એક પ્રસંગ છે પુસ્તકોને આગળ વધારવા. તો બુક્સ બડી એક એવો કોન્સેપ્ટ છે કે એમાં તમારે રોજના 1 રૂપિયા લેખે, એટલે કે દરરોજના 1 રૂપિયા લેખે, મહિનાના નહીં પણ આખા વર્ષના માત્ર 365 રૂપિયા ભરીને તમે દર મહિને એક સારી બુક મેળવી શકો છો ફ્રીમાં. 365 રૂપિયામાં અત્યારે એક બુક બી નથી આવતી. તો ડોનરના સહકારથી અને આવી રીતે થોડો ઘણો એમનું કોન્ટ્રીબ્યુશન કરી અને મિતેશભાઈ છે એ આવી રીતે ખૂબ સરસ મજાનું અભિયાન ચલાવે છે. વધુ માહિતી મિતેશભાઈ પાસેથી જાણીએ, એ પહેલાં એ જાણીએ કે મિતેશભાઈ આ અભિયાન ચાલુ કરવાનો તમને વિચાર ક્યાંથી આવે? એમ તો મને વાંચવાનો પહેલેથી બહુ શોખ, પણ હું તમારા જેટલા, તમે અત્યારે મોરબીમાં જેટલા પુસ્તકો છે એટલા કદાચ હું વાંચી નહીં શક્યો, પણ લાઇબ્રેરી મને બહુ ગમે. મારું બીજું ઘર કયો તો એ લાઇબ્રેરી જ છે. કે કંપનીમાં ઘણા બધા મને પૂછતા હોય છે ક્યાં છો, તો હું એક જ કહું લાઇબ્રેરીમાં છું. લાઇબ્રેરીની વાત કરતા એમ મને ઘણો શોખ કે મારા ઘરમાં 1000 પુસ્તકો એટલીસ્ટ હોવા જોઈએ, કે મારા ઘરમાં એક નાની લાઇબ્રેરી હોવા જોઈએ. એવું વિચારતા વિચારતા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે મારા ઘરે જ શું કામ, બધાના ઘરે મિની લાઇબ્રેરી હોય તો. પછી એ વિચાર્યું કે બધાના ઘરે લાઇબ્રેરી કરવી તો કઈ રીતે કરવી એમ. તો પછી એ જ વિચાર્યું કે રોજનો 1 રૂપિયો રાખીએ તો 365 રૂપિયા તો કોઈ પણ માણસ ભરી શકે, ગમે તેવો ગરીબ હોય. 1 રૂપિયો તો ગમે ત્યાંથી દિવસનો મળી જ જશે આ સમયમાં. તો 365 રૂપિયા લેખે અમે દર મહિને એક નવું પુસ્તક આપવાનું અને તેના ઘરે પરમનન્ટ રાખવાનું. અને એ પુસ્તકને જ્યાં સુધી સાચવશે, એનો વૃદ્ધ વાત છે, બાળકો વાત છે, કોઈના ફેમિલીમાંથી કે આડોશી કોઈ મહેમાન આવશે, કોઈ પણ વાત છે, ક્યારેક તમે હતાશા નિરાશામાં આવી ગયા હોય અને સારું પુસ્તક તમારા હાથમાં જો આવી જાય તો અમારું આ બુક્સ બડી સફળ છે. અને બુક્સ બડી ઘરે ઘરે એક મિની લાઇબ્રેરી બનાવવાનું કામ છે, વાંચન જાગૃતિ માટેનું કામ છે. અને બધાને અમે કવિઓ, લેખકો અને શિક્ષકોને વધુ ને વધુ મળી છે આના દ્વારા. તો મિત્રો, બુક્સ બડી જે આ અભિયાન છે એમાં ખાસ તમારે કોઈને જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ છે. એક ફરીથી જે નવું અભિયાન ચાલુ કરવાના છીએ પુસ્તક પરબ અને બુક્સ બડીના માધ્યમથી, એમાં આપ સૌને આવકારું છું. આવી બધી પ્રવૃત્તિઓમાં ખાસ તો ડોનેશનથી ચાલતી પ્રવૃત્તિ હોય, તો કોઈ પણ રીતે જો બુક્સ બડીને સહકાર કરવા માગતા હોય તો અમે પુસ્તક પરબના માધ્યમથી મોરબીના તમામ સાહિત્ય પ્રેમી લોકોને, અને અમારું મોરબી તો આમ તો ભામાશા મોરબી કહેવાય છે, દાનના ઢગલા કરી દઈએ દીએ. તો તમે જો બુક્સ બડી દ્વારા બુક્સ મેળવવા માગતા હોય દર મહિને એક ક્લાસિક બુક અને મિની લાઇબ્રેરી તમારા ઘરમાં બનાવવા માગતા હોય તો એમાં પણ હું તમને આવકારું છું. અને આવા સારા જે માધ્યમ છે એના દ્વારા જો તમે કંઈ ડોનેશન આપવા માગતા હોય તો પણ પુસ્તક પરબ મોરબીનો એકાઉન્ટમાંથી સંપર્ક કરશો એટલે તમને વધુ માહિતી મળી જશે. તો જામનગરથી ખાસ મિતેશભાઈ આવેલા, એમને બુક્સ બડી માટે આગળ અનેક અનેક શુભેચ્છાઓ આપતા અમે પુસ્તક પરબ પ્રતિ ખૂબ ખૂબ આભારની લાગણી રજૂ કરું છું. અહીંથી મિતેશભાઈ તમે આવ્યા, અમને ખૂબ ગમ્યું. પુસ્તક પરબ વિશે અને મોરબી આવીને કેવું લાગે છે એના વિશે 2 શબ્દ ફટાફટ કહીએ. પુસ્તક પરબ એટલે હું ઘણા સમયથી જોતો છું આવી બધી એક્ટિવિટી બધા સિટીમાં અને બધી ચાલતી હોય છે. તો પુસ્તક પરબને આ બધું જોઈને અમારો જે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે વાંચન જાગૃતિ માટે કાર્ય કરવું જોઈએ. તો જેવો પુસ્તક પરબનું જે અત્યાર સુધીનો ઇતિહાસ છે કે 140 પુસ્તકમાંથી આ લોકોએ સ્ટાર્ટિંગ કરેલું હતું, આજે 1200 પુસ્તકો સુધી આ લોકો પહોંચી ગયા છે. તો મોરબીની જે ઓડિયન્સ છે એને હું ધન્યવાદ આપું છું. અને બીજું એ છે કે જેવી રીતે તમારું બુક ટોક થાય છે એવી જ રીતે અમે બુક્સ બડી દ્વારા પણ અમુક લેખકો કવિઓ હોય છે તો એ લોકોને અમે પુસ્તક પરિચય અમે યુટ્યુબમાં મૂકીએ છીએ. તો તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ દ્વારા પણ અમે રોજ અવારનવાર અવનવી માહિતી અને PDF બુક્સ મોકલતા હોઈએ છીએ.
તેનો લાભ લેવો હોય તો અમારું અહીંયા બેનર છે જ, ગમે ત્યારે તમે એમાં મેસેજ કરીને માહિતી લઈ શકો છો. ચોક્કસ મિત્રો, બુક્સ બડી પુસ્તક પરબ કોઈ પણ અભિયાનમાં આપ જોડાવા માંગતા હોય તો પુસ્તક પરબનો ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. ફરી એક વખત મિતેશભાઈનો આભાર માનતા હું હવે આપણા ગ્રુપના જ સભ્ય અમારા જાયન્ટ ઉદ્યોગપતિ મોરબીના કેતનભાઈ માકાસણાને વિનંતી કરું કે એક બે મિનિટ કહેવા માગે છે. કેતનભાઈ નમસ્કાર. મિત્રો, આજે તો ખાસ પાછળથી આવવાનું કારણ એવું કે અમારા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને આમ તો ચાઇનાને પાછળ રાખી દીધી એવી ટેકનોલોજી સિરામિકની અંદર વસાવીને બહુ હરણફાળ પ્રગતિ કરાવેલ મોરબીને કરાવેલ એવા અમારા ભીમાણી સાહેબ અહીંયા ઉપસ્થિત છે, જે વાંચવાના ખૂબ શોખીન છે. અને બે શબ્દો તમને પુસ્તક પરબ એના વાંચનના શોખ માટે થઈને એવા બે શબ્દો કહેશે ભીમાણી સાહેબ. સ્કૂલમાં મને તો નાનપણથી જ વાંચવાનો શોખ હતો. મારું ગામ છે હરિપર કેરાડા, એ અમારી સ્કૂલમાં જેવી નાની એવી લાઇબ્રેરી હતી, ત્યારથી જ મને શોખ ડેવલપ થયેલો. ધીમે 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 મારી પોતાની પર્સનલ નાની એવી લાઇબ્રેરી ઘરે બનાવી છે, પ્લસ આ પેનને યુઝ કરું છું જે અત્યારે નવી ટેકનોલોજી છે, જે તમને વાંચવા માટે બહુ અનુકૂળ છે. એની સ્ક્રીન તમે જોઈ શકો છો, બહુ બેસ્ટ છે. તમે આ નહીં કહી શકો, આમ તો ઓલમોસ્ટ બધાને ખબર જ હશે આ વસ્તુની, પણ કદાચ કોઈને ન ખબર હોય તો એના માટે આની અંદર મારી પાસે 150-200 બુક્સ છે. જો કોઈને જોતી હોય તો મારો કોન્ટેક્ટ થશે, અને મેં આપીશ. અને તમે અહીંયા પુસ્તક પરબમાં આવ્યા, તમને અમારી વ્યવસ્થા, અમારા જે મિત્રો બધા કામ કરે છે એ, અને તમારા મિત્રોને તમે આવકારવા માટે બે શબ્દો. ચોક્કસ, વ્યવસ્થા ખરેખર ખૂબ સરસ છે, ખરેખર આવીને મજા આવી ગઈ. ઓકે, હવે દર વખતે હું એટેન્ડ કરીશ, જો કે હું ફર્સ્ટ ટાઈમ આવું છું આજે, નેક્સ્ટ ટાઈમ જોઈશ એટેન્ડ કરીશ. અને મારા જે મિત્રો છે એમને પણ દેખાડો. થેન્ક યુ સર.